હું અહીં 3x3 ના શ્રેણિકનો વ્યસ્ત શોધવાની બીજી રીત બતાવીશ। તેમાં ભૂલો થવાની શક્યતા ઓછી રહે છે અને પછીના વિડિયોમાં હું શીખવાડીશ કે તે શા માટે કામ કરે છે। અગાઉના વિડિયોમાં જે શ્રેણિક લીધો હતો તે જ શ્રેણિક પાછો લઈએ। 1 0 1 0 2 1 1 1 1 આપણે આ શ્રેણિકનો વ્યસ્ત એટલે ઇન્વર્સ શોધવા માંગીએ છીએ। તેને ગાઉસ જોર્ડન એલિમિનેશનની રીત કહેવાય છે। તેનાથી શ્રેણિકનો વ્યસ્ત શોધી શકાય। તેના માટે આપણે આ શ્રેણિકનો ઓગમેન્ટ શ્રેણિક લઈશું। ઓગમેન્ટનો અર્થ શું થાય? તેનો અર્થ એ કે તેમાં કંઈક ઉમેરવું। હું અહીં એક ઊભી લીટી મૂકીશ અને આ લીટીની બીજી બાજુ હું શું મૂકી શકું? હું તે જ પરિમાણનો એકમ શ્રેણિક મૂકી શકું। અહીં આ શ્રેણિક 3x3 નો છે, તેથી હું 3x3 નો એકમ શ્રેણિક મૂકી શકું। તે 1 0 0 0 1 0 0 0 1 નો થશે। હવે આપણે અહીં શું કરી શકીએ? આપણે અહીં કેટલીક પ્રાથમિક હાર પ્રક્રિયાઓ એટલે કે રો ઓપરેશન્સ કરી શકીએ અને હું તમને આ શ્રેણિક પર લાગુ પાડી શકાય તેવી હાર પર થતી પ્રક્રિયાઓ કહીશ। પરંતુ જો અહીં હું કોઈ પણ રો સાથે કંઈક કરું તો મારે અહીં તેને અનુરૂપ રો સાથે પણ તે કરવું પડે। હું અહીં ડાબી બાજુ પર હાર પર ઘણી બધી પ્રક્રિયાઓ કરીશ અને તે સમાન પ્રક્રિયાઓને જમણી બાજુ પર પણ લાગુ પાડીશ, જેનાથી મને અંતે ડાબી બાજુએ એકમ શ્રેણિક મળશે। જ્યારે મને ડાબી બાજુએ એકમ શ્રેણિક મળશે ત્યારે જમણી બાજુ જે બાકી રહેશે તે આ મૂળ શ્રેણિકનો વ્યસ્ત હશે। જ્યારે આ એકમ શ્રેણિક બનશે ત્યારે તેને હાર સંક્ષિપ્ત એસિલોન સ્વરૂપ કહેવાશે। હવે મેં કહ્યું તે મુજબ હું અહીં ઘણી બધી પ્રક્રિયાઓ કરીશ, તો શક્ય પ્રક્રિયાઓ કઈ છે? તેને હર પરની પ્રાથમિક પ્રક્રિયાઓ કહે છે। હું અહીં કોઈ પણ રો ને 13 × કોઈક સંખ્યા વડે બદલી શકું। હું કોઈ પણ 2 રો ની અદલા બદલી પણ કરી શકું। જો હું અહીં 2nd રો અને 3rd રો ની અદલા બદલી કરું તો મારે અહીં પણ તે કરવું પડે। હું અહીં કોઈક એક રો ને બીજી રો માંથી બાદ કરી શકું કે તેમાં ઉમેરી શકું। ઉદાહરણ તરીકે હું અહીં આ રો ને આ રો વત્તા આ રો વડે બદલી શકું। હું અહીં આ રો ને -1 વડે ગુણું અને આ રો માં ઉમેરું તો હું આ રો ને તેના વડે બદલી શકું। તમે જે સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ વખતે શીખ્યા હતા આ તે જ રીતનું છે, કારણ કે શ્રેણિકો વડે તે ઘણી સારી રીતે દર્શાવી શકાય। હવે આપણે આ ડાબી બાજુને હર સંક્ષિપ્ત એસિલોન સ્વરૂપમાં ફેરવવા કેટલીક હર પર થતી પ્રક્રિયાઓ જોઈએ અને તેને એકમ શ્રેણિકમાં ફેરવીએ। મારે અહીં વિકર્ણમાં દરેક ઘટક 1 જોઈએ છે અને આ બધા 0 જોઈએ છે। તેના માટે આપણે આ શ્રેણિકને ફરીથી લખીએ। આપણે અહીં આ શ્રેણિકને ફરીથી લખીએ। હું આ પ્રથમ 2 રો ને તેમ જ રાખીશ। 1 0 1 ઊભી લીટી 1 0 0। હું અહીં 2nd રો માં પણ કંઈ નથી કરી રહી, માટે 0 2 1 0 1 0। હવે હું અહીં આ રો ને બદલીશ। મને અહીં આ ઘટક 0 જોઈએ છે। હું અહીં 0 કઈ રીતે મેળવી શકું? હું આ રો ને આ રો માઇનસ આ રો વડે બદલીશ। હું અહીં આ 3rd રો ને 3rd રો માઇનસ 1st રો વડે બદલીશ, માટે 1 1 0 1 0 1 1 0। મેં જે ડાબી બાજુએ કર્યું તે જ મારે જમણી બાજુએ પણ કરવું પડે। 0 1 0 0 0 1 0 1 થશે। હવે અહીં આ 3rd રો માં આ 0 છે અને આ પણ 0 છે અને તે મને એકમ શ્રેણિકમાં 2nd રો માં જે જોઈએ તેના જેવું જ દેખાય છે। તો શું હું આ 2 રો ની અદલા બદલી કરી શકું? શા માટે 2nd રો અને 3rd રો ને ન બદલી શકું? હું અહીં 2nd રો અને 3rd રો ની અદલા બદલી કરીશ। આપણે અહીં 1st રો ને તે જ પ્રમાણે રાખીએ। 1 0 1 ઊભી લીટી દોરીએ 1 0 0
हवे आपणे सेकेंड रो अने थर्ड रो नी अदला बदली करिए। हवे मारी आ सेकेंड रो आ रो थशे, 0 1 0 -1 0 1। हूँ अही आ बन्ने रो नी अदला बदली करी रही छूं। अने मारी जे सेकेंड रो हती ते हवे थर्ड रो थशे, माटे 0 2 1 0 1 0। हवे हूँ आ घटक ने 0 बनावा मांगु छूं, ते मने एकम श्रेणिक नी खूब नजीक लई जशे। मने अही 0 कई रीते मळी शके? जो हूँ अही 2 × सेकेंड रो ने थर्ड रो माथी बाद करू तो आपणे हवे ते करिए, ते अही 1 × 2 એટલે કે 2 થશે, અને જો હું તેને આમાંથી બાદ કરું તો મને અહીં 0 મળે। આપણે તે પ્રમાણે કરી શકીએ। પ્રથમ રો તે જ પ્રમાણે રહેશે, 1 0 1 ઊભી લીટી, 1 0 0। બીજી રો પણ અહીં બદલાશે નહીં, 0 1 0 -1 0 1। હવે હું આ સેકન્ડ રો ને 2 વડે ગુણીને થર્ડ રો માંથી બાદ કરીશ, માટે 0 - 2 × 0 એટલે કે તે 0 થશે, 2 - 1 × 2 એટલે કે તે પણ 0 થશે, 1 - 2 × 0 એટલે કે તે 1 થશે, 0 - 2 × -1 એટલે કે 0 - -2 તે +2 થશે, 1 - 2 × 0 એ 1 થશે, 0 - 2 × 1 તે -2 થશે। હવે અહીં આ 1 સિવાય તે લગભગ એકમ શ્રેણિક અથવા હર્ક સંક્ષિપ્ત એસિલોન સ્વરૂપ જેવું લાગે છે। તો હવે હું આ ઉપરની રો ને ઉપરની રો માઇનસ નીચેની રો વડે બદલી શકું, કારણ કે જો હું આમાંથી તેને બાદ કરું તો મને અહીં 0 મળે। હવે આપણે તે કરી શકીએ। આપણે હવે તે પ્રમાણે કરીએ, 1 - 0 1, 0 - 0 0, 1 - 1 એ 0, ત્યારબાદ ઊભી લીટી, 1 - 2 - 1, 0 - 1 - 1, 0 - -2 એટલે કે તે +2 થશે। હવે અહીં બાકીની 2 રો સેકન્ડ અને થર્ડ રો તે જ પ્રમાણે રહેશે, 0 1 0 - 1 0 1, 0 0 1 2 1 - 2। હવે આપણે ડાબી બાજુ પર ઘણી બધી પ્રક્રિયાઓ કરી અને તે જ પ્રક્રિયાઓ જમણી બાજુ પણ કરી। અહીં આ એકમ શ્રેણિક અથવા હર્ક સંક્ષિપ્ત એસિલોન સ્વરૂપ છે। અહીં આ એકમ શ્રેણિક થશે। આપણે આ ગાઉસ જોર્ડન એલિમિનેશનની રીતથી કર્યું અને અહીં આ જમણી બાજુ એ મૂળ શ્રેણિકનો વ્યસ્ત છે। મૂળ શ્રેણિક એટલે કે અહીં આ શ્રેણિકનો વ્યસ્ત થશે। આ ગુણ્યા આ કરવાથી એકમ શ્રેણિક મળે। જો અહીં આ એ હોય તો અહીં આ એ ઇન્વર્સ થશે, અને સહ અવયવનો ઉપયોગ કરી વ્યસ્ત શોધીએ તેના કરતા આ રીતમાં અડધો સમય લાગે છે અને ગણતરી પણ ઓછી છે। તે શા માટે કામ કરે છે તેની હું તમને હિન્ટ આપું। મેં જે ડાબી બાજુએ પ્રક્રિયાઓ કરી તમે તેને ગુણાકાર તરીકે જોઈ શકો। અહીંથી અહીં જવા મેં ગુણાકાર કર્યો, આ એક શ્રેણિક છે। જો હું તેનો શ્રેણિક સાથે ગુણાકાર કરું તો તે આ પ્રક્રિયા થશે, પછી આ પ્રક્રિયા મેળવવા હું તેનો બીજા શ્રેણિક સાથે ગુણાકાર કરીશ, અને અહીં સુધી પહોંચવા માટે આપણે આ શ્રેણિકોની શ્રેણીનો ગુણાકાર કર્યો। જો તમે આ બધાનો ગુણાકાર કરો, જેને આપણે એલિમિનેશન મેટ્રિક્સ કહી શકીએ, તમે આ ગુણ્યા વ્યસ્તનો ગુણાકાર કરો। ધારો કે મારી પાસે શ્રેણિક એ છે, અહીંથી અહીં જવા આપણે તેના ગુણ્યા એલિમિનેશન મેટ્રિક્સ કરીએ, તો આપણે અહીંથી શું એલિમિનેટ એટલે કે દૂર કરી રહ્યા છીએ? આપણે અહીંથી આ ઘટક દૂર કરી રહ્યા છીએ જે થર્ડ રો ફર્સ્ટ કોલમમાં છે। આપણે અહીં આ મેળવવા તેનો એલિમિનેશન મેટ્રિક્સ
3-1 થી ગુણાકાર કરીશું, કારણ કે આ અહીં 3-1 એટલે કે આપણે થર્ડ રો ફર્સ્ટ કોલમમાંના ઘટકને દૂર કરી રહ્યા છીએ, તેને 0 બનાવી રહ્યા છીએ. પછી આપણે અહીંથી અહીં જવા બીજા કોઈક શ્રેણિક સાથે ગુણાકાર કર્યો. હું તમને બતાવીશ કે આપણે કઈ રીતે એલિમિનેશન મેટ્રિક્સ બનાવી શકીએ. આપણે અહીં આ બંને રોની અદલાબદલી કરી, આપણે તેને સ્વેપ મેટ્રિક્સ કહી શકીએ. આપણે સેકન્ડ અને થર્ડ રોની અદલાબદલી કરી હતી. ત્યારબાદ આપણે અહીં થર્ડ રો સેકન્ડ કોલમ, આપણે અહીં તેનો ગુણાકાર એલિમિનેશન મેટ્રિક્સ 3-2 સાથે કર્યો. અને પછી અહીં આ મેળવવા ફર્સ્ટ રો થર્ડ કોલમ, ત્યારબાદ આપણે તેનો ગુણાકાર એલિમિનેશન મેટ્રિક્સ 1-3 સાથે કર્યો. આ બધા શ્રેણિકો કયા છે તે મહત્વનું નથી, આ શ્રેણિકો કઈ રીતે બનાવી શકાય તે હું તમને બતાવીશ. દરેક પ્રક્રિયાઓ કોઈક શ્રેણિકોનો ગુણાકાર કરવાથી મળે છે, અને આ બધા જ શ્રેણિકોનો ગુણાકાર કરવાથી આપણને એકમ શ્રેણિક મળશે. એટલે તમે જ્યારે આ બધા જ શ્રેણિકોનું સંયોજન કરો, જ્યારે તમે તેને એકબીજાની સાથે ગુણો, તો તે વ્યસ્ત શ્રેણિક થવો જોઈએ. જો હું આ સ્વેપ મેટ્રિક્સ અને એલિમિનેશન મેટ્રિસિસનો ગુણાકાર કરું તો મને એનો વ્યસ્ત શ્રેણિક મળે, કારણ કે જ્યારે તમે એ ઇન્વર્સ ગુણ્યા એ કરશો તો તમને એકમ શ્રેણિક મળશે. એ ઇન્વર્સ ગુણ્યા એ, તો તમને એકમ શ્રેણિક મળે. જો આ બધા જ શ્રેણિકો વ્યસ્ત શ્રેણિક હોય અને હું તેમનો ગુણાકાર એકમ શ્રેણિક સાથે કરું, આ ગુણ્યા આ બરાબર આ ગુણ્યા આ બરાબર આ ગુણ્યા આ, અને તેવી જ રીતે ચોથો. જો તમે આ બધાને ભેગા કરો, એટલે કે એ ઇન્વર્સ ગુણ્યા એકમ શ્રેણિક કરો, હું આ ઓગમેન્ટેડ શ્રેણિકની બંને બાજુ ગુણી રહી છું. તમે તેને એ ઇન્વર્સ કહી શકો. જો તમે આ ગુણ્યા એ ઇન્વર્સ કરો તો તમને એકમ શ્રેણિક મળે, પરંતુ જો હું એ ઇન્વર્સ ગુણ્યા એકમ શ્રેણિક કરું તો મને એ ઇન્વર્સ પાછો મળે. આશા રાખું કે તમને સમજ પડી હશે. આપણે પછી વધુ ઉદાહરણો કરીશું. સહ અવયવ, ઉપનિશ્ચાયકોનો શ્રેણિક અને નિશ્ચાયક કરતાં આ ગણતરી ખૂબ સરળ છે.